હવે તો હદ થઈ ગઈ રાજુલાના ડુંગર ગામે એકને એક હોડ ને એકને એક ગોળ જેવી ગ્રામજનોની પરિસ્થિતિ રાજુલા તાલુકાના ડુંગર ગામે તમે જોઈ શકો છો કે જેટલા પણ વિસ્તારો છે ત્યાં આજ સુધીમાં સરપંચે એક પણ કામ નથી કર્યું એવું લોકમેકે જાણવા મળે છે। સૌ ગ્રામજનોનું કહેવું છે કે આ સરપંચ ક્યારે પોતાની આંખ ખુલશે અને ગામનો કોઈક વિકાસ કરી બતાવે તેવી સર્વ ગામના મુખે સાંભળવા મળી રહ્યું છે। વાસ્મો યોજના અમલમાં મૂકવામાં આવી ત્યારે દરેક જગ્યાએ પાણીની લાઈનો નાખવામાં આવી અને રાજુલાના ડુંગર ગામની જમાદાર શેરીમાં કેમ ના નાખવામાં આવી। ડુંગર ગામે નહીં કોઈ લાઇટ કે નથી કોઈ વ્યવસ્થા, કોઈ પાણીની વ્યવસ્થા કે નથી કોઈ રસ્તાની સુંદર ડુંગરની અંદર વ્યવસ્થા। ડુંગરની અંદર 8-10 હજારની વસ્તી હોવાથી લોકો કઈ રીતે રહેતા હશે તે રહેવાવાળા લોકોને જ ખબર છે, એટલે સરપંચ જલ્દી આવો કંઈક ગામના આવા જટિલ પ્રશ્નોનું નિરાકરણ કરે તેવું લોકમુખે ચર્ચાઈ રહ્યું છે। છેલ્લા 10-10 દિવસ પાણી ન આવતા આખરે કંટાળીને જમાદાર શેરીની મહિલાઓ ગામમાં રેલીઓ કાઢીને પંચાયત સુધી પહોંચી હતી। કેટકેટલી વાર પાણી પુરવઠામાં જાણ કરવા છતાં કોઈને પેટનું પાણી હલતું નથી, આખરે મહિલાઓ ઉશ્કેરાઈને પંચાયતે હાય હાયનો નારો લગાવી રહ્યા હોય તેવું જોવા મળી રહ્યું છે। અમારા વોર્ડ નંબર 1 જમાદાર શેરી અને સુથાર શેરી વિસ્તારમાં આવે છે। છેલ્લા 10 દિવસથી આ વિસ્તારને પાણી બાબત અન્યાય કરવામાં આવે છે। જો કે આ પહેલાં એક આત્રે પાણી આવતું હતું, ત્યારબાદ 2-3 દિવસે અને ત્યારબાદ સતત એક મહિનાથી આ 10 દિવસે અમને પાણી આપવામાં આવે છે। તે બાબત અત્યારે ઉનાળાની શરૂઆતમાં અમે લોકો ખૂબ જ હેરાન પરેશાન થઈ ગયા છે। તે બાદ મહિલાઓ તમામ વોર્ડ એકના સભ્ય તરીકે મારે ઘરે આવીને આ લોકો રજૂઆત કરે જેથી ડુંગર ગ્રામ પંચાયત કચેરી ખાતે અમે લોકો રેલી સ્વરૂપે રેલી કાઢી અને અહીંયા રજૂઆત કરવા આવેલા છીએ। શું માંગ? અમારી માંગ એ છે કે ડુંગર આખામાં હર ઘર જળ, હર ઘર નળ એ રીતની યોજના છે, તો દરેક જગ્યાએ ડેઇલી પાણી આવે છે આખા ગામમાં, તો એક જમાદાર શેરી વોર્ડ નંબર 1નો શું એવો વાંક છે કે અમને 10 દિવસે આપવામાં આવે છે? જો ડેઇલી પાણી આપવામાં આવે તેવી અમારી માંગ છે, અને જો અમારી માંગ સ્વીકારવામાં નહીં આવે તો આગળની રણનીતિ સ્વરૂપે અમે લોકો રાજુલા મુકામે ઉપવાસ આંદોલન કરીએ અને એ બાબતને રજૂઆતો કરશું। અવારનવાર સરપંચશ્રી ડુંગર કનુભાઈ વાળા સાહેબ જે પાણી પુરવઠા બોર્ડમાં રાજુલા છે તેઓ અને પાણી પુરવઠા બોર્ડને તમામ સભ્યોને અવારનવાર રજૂઆત કરીએ છીએ। ડુંગર ગામે વાસ્મો યોજનાને અનુલક્ષીને એક પાણી સમિતિ બનાવવામાં આવેલી છે। આ પાણી સમિતિમાં પણ મોટો ભ્રષ્ટાચાર છે। પાણી સમિતિ પોતાના વિસ્તાર પૂરતી જ પાણીની યોજના કરે છે, અમારા વિસ્તારમાં કોઈ પણ જાતનું ધ્યાન દેવામાં આવતું નથી।